एसोसिएट एडिटर धर्मेश वैद्य हमारी साथे लाइव जुड़ा है। धर्मेश, राजकोट की सरजमीन थी आया, पांच वर्ष 36 दिवस मुख्यमंत्री तरीके रहा अने अनेक पद पर काम करूं, राजीनामु आप्यू, परंतु राज्य में देश में चर्चाओ है कि क्या चेहरा ने स्थान मळशे, कयो एवो चेहरो हशे, ज्ञातिगत समीकरण शू हशे, 2022 में विधानसभा पण आवी रही है। धर्मेश, निश्चित राजकोट मध्यस्थ जे भाजपनुं कार्यालय छे त्यां गणेश महोत्सव छे, आजनो बीजो दिवस छे, परंतु केटलाक कार्यकरोने आ समाचार सांभळीने एक आघात पण लाग्यो छे, पण पार्टीने एक परंपरा रही छे जेथी पण अत्यारे आपणे शहर भाजप प्रमुख आपणी साथे छे, कमलेशभाई विजयभाई रूपाणीनुं अचानक राजीनामुं, शुं कहेशो? विजयभाई पासेथी हमेशा अमे संगठन ની પરંપરા વિજયભાઈ પાસેથી શીખા છે। સ્વાભાવિક રીતે ભાજપના કોઈ પણ કાર્યકર્તા હોય, પછી મુખ્યમંત્રી હોય કે ભાજપનો કાર્યકર્તા હોય, પાર્ટી જે જવાબદારી આપે એ જવાબદારીમાં કામ કરવાનું હોય। વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે પહેલા 1.5 વર્ષ અને પછી 2.5-3 વર્ષે 5 વર્ષનો કાર્યકાળ હમણાં જ એમણે પૂર્ણ કર્યો છે। હવે એની કોઈ નવી જવાબદારી એને આપવાની હશે તો સ્વાભાવિક રીતે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે વિજયભાઈને શિરોમાનીએ છે। કમલેશભાઈ, આનંદીબેનનું પણ અચાનક એફબી ઉપર રાજીનામું આવ્યું હતું, આમનું સીધું ગવર્નર પાસે રાજીનામું ગયું, એક જેને કહેવાય ને ગુજરાતની હાલચાલ છે સમગ્ર દેશમાં એક પેલી એક રાજકીય ગરમાવો સર્જાવે, શું કહેશો? સ્વાભાવિક રીતે મેં વાત કરી હતી, ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તા આધારિત પાર્ટી છે, કાર્યકર્તાને જ્યારે જવાબદારી આપતી હોય ત્યારે અચાનક જ મળતી હોય છે। સ્વાભાવિક રીતે વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજકોટમાં પણ ક્યારેય કોઈ વિચાર્યું નહોતું કે વિજયભાઈ મુખ્યમંત્રી બને અને વિજયભાઈને મુખ્યમંત્રી બનાવ્યા હતા। આજે વિજયભાઈની બાઇટ પણ મેં આપના માધ્યમથી સાંભળી, વિજયભાઈ કીધું હું કાર્યકર્તા છું, સંગઠનનું કામ કરીશ, જે જવાબદારી આપશે આ ભાજપ કાર્યકર્તાની પરંપરા છે। ચોક્કસ કમલેશભાઈ, 5 વર્ષ અને માથેના જે દિવસો કહી શકાય, યશસ્વી જે કાર્યકાળ કહી શકાય, એ કાર્યકાળ સુંદર રહ્યો, રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ખૂબ કામ કર્યું એવું વાત છે, શું કહેશો તમે? વિજયભાઈ માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર ને પરંતુ ગુજરાતમાં ખૂબ સારું કામ કર્યું છે। સ્વાભાવિક રીતે એની પહેલા મોરબીસિંહ કેશુભાઈ પટેલ હતા, એણે પણ સૌરાષ્ટ્ર માટે ખૂબ સારા કામ કર્યા હતા, આનંદીબેન પટેલે પણ ખૂબ સારા કામ કર્યા હતા, વિજયભાઈએ પણ ખૂબ સારા કામ કર્યા હતા, અને હવે જે કાર્યકર્તા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બનશે એ પણ આ વિકાસની જે ગતિ છે એની સાથે જોડાશે। ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે, બીજો દિવસ છે, આજ બપોરથી થોડોક સેટબેક ન્યૂઝ મળ્યા છે, રાજકોટના કાર્યકર તરીકે બહુ તત્સરતાથી કહું છું કે કેટલાક કાર્યકરોને વીટીવીની ટીમ મળી તો થોડીક અફસોસ વ્યક્ત કરતા હતા વિજયભાઈના રાજીનામાથી, તમે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે છેલ્લા 30 વર્ષથી હું કામ કરું છું, સ્વાભાવિક રીતે વિજયભાઈ એ રાજકોટના હોય એટલે સ્વાભાવિક કાર્યકર્તામાં લાગણી હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ મુખ્યમંત્રી બનવાનો છે, ત્યારે વિજયભાઈ પણ કાર્યકર્તા હતા અને જે બનવાનો છે એ પણ કાર્યકર્તા હશે। આપ વર્ષોથી ભાજપમાં છો, હવે અનુગામીમાં મનસુખભાઈ માંડવિયા, ગોરધન ઝડપિયા, નીતિનભાઈ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, આ બધા નામો ચાલે છે, ફરી પાછું એવું થઈ શકે કે સૌરાષ્ટ્રને આ ચાન્સ મળે એવી મનની ઈચ્છા ખરી? પાર્ટીની પરંપરા છે, કોઈ પણ પદ આપ્યા પહેલા એની પાર્લામેન્ટરી બોર્ડ અને અમારી રાષ્ટ્રીય નેતાગીરી થતી હોય છે, રાષ્ટ્રીય નેતાગીરી બેસીને જે નક્કી કરતા હોય છે, અને આગામી દિવસોમાં મુખ્યમંત્રી કોણ હશે એ આપણને કાલે જ ખબર પડી જવાની છે। આપનો એક અંતિમ પ્રશ્ન પૂછું, થોડા દિવસ પહેલા જ વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે પહેલી વાર કાર્યાલયમાં આવ્યા, સાંજે જે અરણ નિયમ મુજબ નાસ્તો કરતા એ નાસ્તો કર્યો, એક જેને કહી શકાય કે સંસ્મરણો યાદ કર્યા હતા, એ દિવસ આજે યાદ આવે છે? અમને સ્વાભાવિક રીતે આનંદ હતો કે વિજયભાઈ 5 વર્ષ મુખ્યમંત્રી બન્યા ત્યારે એક પણ વખત કાર્યાલય સ્વાભાવિક રીતે પોતે પોતાના કામમાં એટલી બધી વ્યસ્તતા અને આખા ગુજરાત જોતા હોય ત્યારે કાર્યાલય આવી જતા સહિકા, પરંતુ સાહેબ એવું કીધું કે આ વખતે હું આવું છું અને કાર્યાલય આવ્યા હતા, અને છેલ્લે પડી કાર્યકર્તાને મળ્યા ત્યારે એને પોતે વાત કરી હતી, આજે તમારી સમક્ષ દોરાવું છું, એને કીધું છે કે સંગઠનમાંથી સત્તાનો જન્મ થતો હોય છે, આ સાહેબના છેલ્લા વાક્ય હતા, એટલે સંગઠન એ મહાન છે અને સંગઠન થકી આજે સાહેબ સત્તા ઉપર હતા, અને વિજયભાઈ તો કાર્યકર્તા તરીકે સંગઠનના પોતે માહિર છે અને સંગઠન એ એના માટે શ્રેષ્ઠ છે। ચોક્કસ, આપણી સાથે નીતિનભાઈ ભારદ્વાજ પણ છે, નીતિનભાઈ આજે બપોરનો સમય રાજકોટ સૌરાષ્ટ્ર માટે એક સેટબેક જેવો ગયો, સીધું રાજીનામું વિજયભાઈનું, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાની ભૂમિકા હોય છે, જવાબદારીની ભૂમિકા હોય છે, કોઈ પદ માટે કામ નથી કરતા, અને આદરણીય વિજયભાઈએ જે રીતે મુખ્યમંત્રી તરીકે એને 5 વર્ષ કામ કર્યું છે એ કાર્યકર્તા તરીકે કર્યું છે, અમારું શીર્ષક નેતૃત્વએ જે પ્રકારે એમને રાજીનામું આપવાનું કીધું રાજીનામું પણ આપી દીધું છે, અને આવનારા દિવસોમાં એમને જે કંઈ જવાબદારી સોંપાશે એ સરસ ખૂબ સારી રીતે નિભાવશે, એટલે આ અમારી વ્યવસ્થા હોય છે અને એમાં અમારા માટે એ વ્યવસ્થાને અમારે આગળ વધારવાની હોય છે। વિજયભાઈના 5 વર્ષને માથેનો જે સમયગાળો છે એ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ખૂબ સંવેદનશીલ, મુખ્યમંત્રીનું બિરુદ આપ્યું હતું, એમના કામો ઘણા છે, રાજકોટની વાત કરીએ કે સૌરાષ્ટ્રની વાત કરીએ, આપની દ્રષ્ટિએ એમને મૂલવશો? ચોક્કસ, સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હોવાના કારણે સૌરાષ્ટ્રને એનો નેચરલ કોર્સમાં લાભ મળ્યો, પરંતુ ગુજરાતનો પણ ખૂબ મોટો વિકાસ થયો છે,
तमाम क्षेत्र में विजयभाई पांच वर्ष दरमियान खूब विकास थयो छे। नरेन्द्रभाई सोपेली केड़ी कंडारी ने एना उपर चाली ने आज विजयभाई विकास कर्यो छे अने विकास नु फल ज ए आपणने मळ्युं छे अने ए एना एना कारणे सौराष्ट्र ने गुजरात ने लाभ थयो। નીતિનભાઈ, વિજયભાઈ રાજકોટ માટે અંગત કહી શકો, તમે એમની સાથે જ રહ્યા છો ને રહ્યો છો, કઈ વાતચીત કરી રાજીનામા વિશે કે આપની સાથે? એવું અમારામાં હોતું જ નથી, મુખ્યમંત્રી બન્યા ત્યાર પણ જે કાર્યકર્તાની ભૂમિકા હતી અને આજે રાજીનામું એ પણ કાર્યકર્તાની ભૂમિકા જ, આવો સંવાદનો વિષય જ નથી। ચોક્કસ એક અંતિમ પ્રશ્ન પૂછી, અત્યારે ગોરધન ઝડપિયા, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, એ બધા નામ, મનસુખભાઈ માંડવિયા નામો ચાલે છે, ફરી આશા ખરી કે સૌરાષ્ટ્રને આ પદ મળે? જે કંઈ બનશે એ કાર્યકર્તાને મળશે અને એ અમારું શીર્ષક નેતૃત્વ નક્કી કરશે, જે બનશે મુખ્યમંત્રી એ અમારું અમારા નેતા કહેવાશે અને એના નેતૃત્વની જે અમે કામ કરશું। વિજયભાઈની જે કામગીરીની શૈલી છે બહુ નજીકથી તમે જોઈ, શું શું એના બેનિફિટ જેને કહી શકાય ફાયદા, અને એમનું જે વર્ક ડેસ્ક બોર્ડ હોય કે શું કહેશો? સંગઠન અને સરકાર બંનેનો અનુભવનો લાભ કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાતના કાર્યકર્તાને મળ્યો છે। ચાર ટર્મ એ મહામંત્રી તરીકે રહ્યા, એક ટર્મ પ્રમુખ તરીકે રહ્યા, સરકારમાં મંત્રી તરીકે રહ્યા, મુખ્યમંત્રી, એટલે બંનેનો અનુભવનો લાભ એ ગુજરાતના કાર્યકર્તાઓને મળ્યો છે। આવનારા દિવસોમાં જે નેતૃત્વ મળશે એ નેતૃત્વના આધાર પર ફરીથી કામ કરવાનો સૌ કાર્યકર્તાને મોકો મળશે। આપ અગ્રણીઓ અત્યારે શહેર ભાજપની મીટિંગ લેશો, શાયદ આજે આ લોકો કાર્યકર્તાઓના મનમાં પણ આવું કંઈક છે કે આ અચાનક કેમ બન્યું? બિલકુલ, તો રાજકોટ કાર્યાલયથી જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, आप जो कि शहर भाजप प्रमुख होय के अन्य शीर्ष नेता होय राजकोटना, राजकोट थी हता विजय रूपाणी अने स्वाभाविक रीते सौराष्ट्र थी हता अने सौराष्ट्र ने लाभ मळ्यो कही रह्या छे, परंतु शीर्ष नेतृत्व हवे बीजा चेहरा पर कोने चेहरा पर मोहर मारे छे तेना पर सौनी नजर छे अने ए ज सवाल छे के हवे पछी कोण, अने ए ज सवाल पर आपणे चर्चा करी रह्या छे, पळे पळना अपडेट्स आपी रह्या छे। वधु अपडेट्स एक नानकडा ब्रेक।